અમરેલી જિલ્લાની અંદર કુકાવા તાલુકાના આ ખજૂરી પ્રાથમિક શાળા છે ખજૂરી પ્રાથમિક શાળામાં દસ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અમરેલી જિલ્લાના એક નાના એવા ગામની આ પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ પણ છે ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે શિક્ષણ માટે બીબા ઢાળ પદ્ધતિ નહીં પરંતુ રચનાત્મક અને પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપતી આ પ્રાથમિક શાળા છે આ શાળામાંથી આઈઆઈટી દિલ્હી સહિતના સ્થળોએ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં જઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ આ શાળાએ કર્યું છે આગ્રા ભરતભાઈ છગનભાઈ આચાર્ય શ્રી ખજોરી પ્રાથમિક શાળા તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી હવે અમારી શાળાની જો વાત કરીએ તો અહીંયા શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસ અભ્યાસ પ્રવૃત્તિ પણ ખૂબ જ સારી રીતે કરાવવામાં આવે છે અમારા શાળાની અંદર તમામ વર્ગખંડો છે એ વર્ગખંડોની અંદર તમામ ભૌતિક સુવિધાઓ તો છે જ સાથે સાથે એ વિદ્યાર્થીઓ પણ એ ખૂબ જ ઉત્સાહથી એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે બીજી વાત કરીએ તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન એમાં અમારી શાળાએ અત્યાર સુધીમાં એ પાંચ વખત નેશનલ કક્ષા સુધી અને રાજ્યની અંદર પંદર વખત સુધી એ ભાગ લીધો છે આમ શાળાનું વાતાવરણ એ સુંદર છે અને એના કારણે શિક્ષણની વ્યવસ્થાને કારણે આજુબાજુના લગભગ અગિયાર ગામના વિદ્યાર્થીઓ છે એ અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવે છે એના માટે સરકાર તરફથી પણ એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એ ઉપલબ્ધ કરવામાં આવી છે એ સિવાય શાળાની અંદર દીપશાળા પ્રોજેક્ટ પણ કાર્યરત છે અને એ દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ સાત અને આઠના બાળકો એ ટેબ્લેટના માધ્યમથી પણ એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને અમારા તમામ શિક્ષકોના એવા પ્રયાસો છે કે વિદ્યાર્થીઓ છે એ શૈક્ષણિક બાબતની અંદર તો આગળ વધે જ પણ સાથે સાથે તમામ ક્ષેત્રની અંદર એ રમત ગમત હોય કલા હોય કે કોઈ પણ બાબત હોય એની અંદર આગળ વધી અને પોતાનું નામ રોશન કરે આઈઆઈટી દિલ્હી સહિતના સ્થળોએ આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં પાંચ પાંચ વખત ભાગ લઈ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે તો આ શાળાની અંદર વિજ્ઞાનના રહસ્યો સમજાવવા ડ્રોન ઉડાડવામાં આવે છે વિદ્યાર્થીઓને ડ્રોન ઉડાડવાની તાલીમ હાથમાં ટેબ્લેટ રાખી અધતન ટેકનોલોજીના અવનવા પાઠ પણ આ વિદ્યાર્થીઓ શાળામાં શીખે છે તો સાથે જ નાનપણથી જ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પણ શીખે છે